नमस्कार विद्यार्थी मित्रों, उपपद विभक्ति ना आ बीजा वीडियो में आपणे वात करवानी छे तृतीय विभक्ति ना विशिष्ट प्रयोग। तमे जाणो छो ए प्रमाणे धोरण 10 ना संस्कृत में जे विशिष्ट प्रयोग पूछाय छे एवा तृतीय विभक्ति नो विशिष्ट प्रयोग एक खूब महत्वनो छे। हूँ तमने एक वाक्य द्वारा समझाऊं के क्यारे तृतीय विभक्ति नो प्रयोग थाय। आपणे विभक्ति परिचय नी अंदर एवुं भणी गया छीए के साधन दर्शावा, कर्ण के साधन दर्शावा माटे तृतीय विभक्ति नो प्रयोग थाय छे। जेम के राम बाण वडे रावणने हणे छे, रामः बाणेन रावणं हन्ति। तो आ बाणेन बाण वडे एवुं ए साधन छे, राम हणे तो छे पण कोना द्वारा? तो के बाण वडे, बाण थी। तो आ साधन दर्शावा माटे थई અને તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે એ આપણે ભણી ગયા। અને ઘણી વખત આ વાક્યને જો કર્મણી વાક્યમાં બદલીએ તો આ પ્રકારે થાય કે રામેણ રાવણઃ હન્યતે, રામ વડે રાવણને હણાય છે। તો કર્મણી વાક્ય રચનામાં કર્તા દર્શાવવા માટે પણ તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે, રામથી રામને હણાય છે। આ વાક્યમાં આ કર્મણી વાક્ય થયું, એમાં કર્તા દર્શાવવા રામને આપણે તૃતીય વિભક્તિમાં મૂક્યો। પરંતુ જ્યારે કર્ણ દર્શાવવાનું ન હોય છતાં પણ તૃતીય વિભક્તિનો પ્રયોગ કરવાનો થાય ત્યારે તૃતીય વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ કહેવામાં આવે છે। હું ફરી એકવાર બોલું છું વિદ્યાર્થીઓ, બરાબર સાંભળજો કે જ્યારે કર્ણ દર્શાવવાનો પ્રયોગ થતો ન હોય છતાં પણ તૃતીય વિભક્તિનો પ્રયોગ જે વાક્ય રચનામાં કરવામાં આવે ત્યારે એને તૃતીય વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ કહેવાય છે। કર્ણ દર્શાવવાનો નથી છતાં પણ એવા વિશિષ્ટ પ્રયોગો કયા કયા છે? તો એના માટેના અહીંયા અવયવો આપેલા છે કે સહ એટલે સાથે, સાધન એનો અર્થ પણ સાથે થાય, સાકમ એટલે પણ સાથે, સમમ એટલે પણ સાથે, અલમ એટલે પૂરતું, પૂરતું અને બીજો પણ એક અર્થ થાય અટકાવવું। પછી એ સિવાય આપણે કહેવું હોય તો અલમ એટલે એના માટે પૂરતા છે। આમ તો આ બે જ અર્થ કરી શકાય, પૂરતું અને અટકાવવું, વિના એટલે વગર, હિના એટલે વંચિત, અને વિકાર અર્થે કોઈ અંગ, આપણા અંગની વાત કરવાની હોય, શરીરના એવા વિકાર અંગોની વાત કરવાની હોય ત્યારે એ અંગરહિત એ વિકાર અર્થે તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે। આ એના વિશિષ્ટ પ્રયોગો થયા કહેવાય। હવે તમારે યાદ એવું રાખવાનું છે કે જ્યારે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી સહ, સાધન, સાકમ, સમમ, અલમ, વિના, હિનમ કે વિકાર અર્થે આવે ત્યારે કૌંસમાં આપેલા શબ્દની તૃતીય વિભક્તિ કરવી, ત્યારે આપેલા વિકલ્પિક શબ્દોમાંથી એની તૃતીય વિભક્તિનો શબ્દ ત્યાં ખાલી જગ્યામાં મૂકવો। હવે મેં અહીંયા દરેકના એક એક ઉદાહરણ લખ્યા છે, એમાં સૌથી જો અગત્યના હોય અને વધારે પૂછાતા હોય એવા આ સહ, અલમ અને વિના આ ત્રણ છે।
વિના પ્રયોગ તમે દ્વિતીય વિભક્તિમાં પણ શીખી ગયા અને તૃતીય વિભક્તિમાં પણ આવે છે. તમને એમ થશે કે આપણે આમાં શું સમજવું, દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કરવો કે તૃતીય વિભક્તિમાં મૂકવું? તો તમે એટલું ચોક્કસ જાણજો કે આ વિના શબ્દ દ્વિતીય તૃતીય અને પંચમી ત્રણેયમાં આવે છે. તો આ ત્રણમાંથી ગમે તે એક વિકલ્પ હોય, દ્વિતીયનો તૃતીયનો કે પંચમીનો, એ મૂકી દેવાનો. જરાય સંકોચાયા વગર એ ત્રણમાંથી એક મૂકી દેવાનો. એટલે આ બહુ અગત્યનું છે, જરાય ભૂલ નહીં પડે. દ્વિતીય તૃતીય કે પંચમીનો ત્રણમાંથી ગમે એ વિકલ્પ પસંદ કરીને મૂકશો તો પણ એ તમારી ભૂલ ગણાશે નહીં. એક વાત યાદ રાખજો કે જો દ્વિતીયનો પણ એમાં ઓપ્શન આવેલો હોય, તૃતીયનો હોય અને પંચમીનો, તો એવું કોઈ દિવસ બને નહીં. અને જો બને તો એ પેપરની અંદર એ વિકલ્પ આપનારની ભૂલ ગણાય. એટલે એ નિશ્ચિત રહેજો કે એ દ્વિતીય તૃતીય અને પંચમીમાં વિના આવે તો એનો એક જ વિકલ્પ હશે, જે ગમે એનો હોય, દ્વિતીય તૃતીય કે પંચમીનો, એ તમારે મૂકી દેવાનો. પણ યાદ રાખવું પડે કે આ અવયવી દ્વિતીય તૃતીય અને પંચમીમાં આવે. અઘરું નથી, સમજવાનું છે. હવે અહીંયા જુઓ, સહ અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. અનાગત વિધાતા પરિવારની સાથે બહાર ગયો. પરિજન પરિજનાય કે પરિજનેન, તો આ શબ્દની અંદર પરિજન એ દ્વિતીય વિભક્તિ થાય, પરિજનાય ચતુર્થી થાય અને પરિજનેન એ તૃતીય વિભક્તિ થાય. એટલે આપણો જવાબ આવે પરિજનેન. એટલે સહયોગે તૃતીય, ખાલી જગ્યા પછી જ્યારે સહ આવે ત્યારે આપેલા શબ્દની તૃતીય વિભક્તિ કરવી. આ શબ્દને વધારે મગજમાં એટલા માટે રાખજો કે વારંવાર આ સહનો પ્રયોગ પૂછાતો હોય છે. હવે હું તમને આના જેવું એક બીજું ઉદાહરણ કહું કે સીતા રામેણ સહ વનમ ગચ્છતિ. રામ સીતાની સાથે વનમાં જાય છે. તો અથવા સીતા રામની સાથે વનમાં જાય છે એમ હોય તો સીતા રામેણ, જેમ પરિજનેન આવ્યું એમ રામેણ, રામેણ સહ વનમ ગચ્છતિ. તો ત્યાં પણ રામેણ એવું થાય. તો આ વાતને બરાબર ધ્યાનમાં રાખજો. ભવાન ખાલી જગ્યા સાધન નિવસન. આ ગુરુ શબ્દ આવેલો છે, એના ત્રણ વિકલ્પો આવ્યા છે. તો આનું ગુજરાતી થશે, તમે આ ગુરુની સાથે રહેતા હતા, અરે સોરી, આ ગુરુની સાથે બરાબર છે રહેતા હતા. તો ગુરુ શબ્દની ગુરુવે એવી તૃતીય વિભક્તિ થઈ, ગુરુ એ દ્વિતીય વિભક્તિ થઈ અને ગુરુના આ ચતુર્થી દ્વિતીય અને તૃતીય વિભક્તિ થઈ. તો આપણે અહીંયા ગુરુના ગુરુની આ તૃતીય વિભક્તિ અહીંયા લેવી પડશે. તો આ ગુરુની સાથે રહેતા હતા, જ્યારે ખાલી જગ્યા પછી સાધન એવો શબ્દ આવે ત્યારે આપેલા શબ્દની આપણે તૃતીય વિભક્તિ કરવાની હોય છે. હવે એવી જ રીતે અહીંયા જુઓ, ખાલી જગ્યા સમમ પાઠશાલા ગચ્છ. આ મિત્ર શબ્દના ત્રણ વિકલ્પો આવ્યા છે. આપણે આનું ગુજરાતી આવા પ્રકારે થાય કે મિત્રની સાથે તું શાળાએ જા. તો અહીંયા ત્રણ ઓપ્શન આવ્યા છે, મિત્રાય આ ચતુર્થી, મિત્રે હિ આ તૃતીય બહુવચન અને મિત્રે વ્યહ એ ચતુર્થી પંચમી બહુવચન છે. તો મિત્રોની સાથે
मित्राय समम, समम એટલે સાથે, તો અહીંયા મિત્રેહી એવી તૃતીય વિભક્તિ થઈ છે, એટલે આપણે મિત્રેહી એવો શબ્દ લેવો પડશે, મિત્રેહી સમમ, મિત્રોની સાથે તો પાઠશાળાએ જા, આ પ્રકારે આનો અર્થ આનો વિકલ્પ તમારે પસંદ કરવાનો. ખાલી જગ્યા વિના ન સુખમ, સંતોષ શબ્દ છે, સંતોષ વગર સુખ નથી. અહીંયા ત્રણ ઓપ્શન આવ્યા છે, એક દ્વિતીયાનું સંતોષમ, સંતોષાય ચતુર્થી અને સંતોષેન એ તૃતીય વિભક્તિનો આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. સંતોષેન વિના ન સુખમ, તો જુઓ અહીંયા વિના આવ્યું છે એટલે એની તૃતીયા પણ મૂકી શકાય છે. હવે જો કોઈ સંતોષમ આ શબ્દ છે તો એને પણ અહીંયા મૂકી શકાય, પણ મેં તમને કહ્યું એની જેમ વિકલ્પમાં બે વિકલ્પો કોઈ દિવસ આવે નહીં, એટલે હું મારી પણ એક અહીંયા ભૂલ સુધારું છું કે અહીંયા સંતોષ છે તો સંતોષને બદલે હું સંતોષ એવો શબ્દ મૂકી દઉં છું, એટલા માટે કે એ પ્રથમા વિભક્તિમાંથી જાય, અહીંયા બે વિકલ્પો ક્યારે આવે નહીં. ખાલી જગ્યા વિનઃ માનવઃ પશુઃ સમાનઃ, શબ્દ એવો છે ધર્મ, ધર્મ થી વંચિત, ધર્મ થી વંચિત માણસ પશુ સમાન છે, એમ કે વિનઃ શબ્દનો અર્થ થાય વંચિત, ધર્મ થી વંચિત માણસ પશુ સમાન છે. હવે અહીંયા તમે જુઓ કે ધર્મમ દ્વિતીય વિભક્તિ, ધર્મેણ તૃતીય વિભક્તિ અને ધર્મા પંચમી વિભક્તિનો આ વિકલ્પ આવ્યો છે, આપણો જવાબ આવશે ધર્મેણ. હવે જ્યારે વિકાર અર્થે એટલે કે અંગરહિત શબ્દો આપેલા હોય ત્યારે હા એની પહેલા હું વચ્ચે એક વિકલ્પ ભૂલી ગયો છું, એને આપણે એની ચર્ચા કરી લઈએ. એક આ ચોથો વિકલ્પ ભૂલી ગયા, અલમ ખાલી જગ્યા, અલમ એટલે પૂરતું, અલમ વિવાદ, વિવાદ કરવો રહેવા દો, અને ગુજરાતી શું થાય વિવાદ કરવો રહેવા દો, તો વિવાદે તૃતીયા, વિવાદાય ચતુર્થી અને વિવાદે સપ્તમી, એમાંથી આપણો જવાબ આવશે વિવાદેન. હવે આપણે સાતમા અહીંયા વિકલ્પની વાત કરતા હતા કે વિકાર અર્થે એટલે કે અંગરહિત જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે એની તૃતીય વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આંખથી કાણો, આંખથી કાણો એમ જ્યારે કેવું હોય ત્યારે એ આ વિકાર થયો કહેવાય, આંખનો વિકાર, એટલે આપેલા શબ્દોમાંથી એની તૃતીય વિભક્તિ કરવાની હોય, તો આપણો જવાબ આવે નેત્રેન. નેત્રેન કાણઃ, તો આ વિકારની વાત થઈ એટલે નેત્ર શબ્દની તૃતીય નેત્રેન થાય. હું તમને આના જેવો એક બીજું ઉદાહરણ આપું કે કર્ણેન બધિરઃ, તો બધિરઃ એવો શબ્દ વિકારાર્થે આવેલો હોવાથી કર્ણ શબ્દની તૃતીય વિભક્તિ કર્ણેન થાય, એટલે આ વિકલ્પ ફરીથી બોલું, કર્ણેન બધિરઃ, કાનથી બહેરો, તો જ્યારે આવા પ્રકારની વાત કરવાની હોય ત્યારે તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. એટલે તમે આના દ્વારા એવું સમજી ગયા હશો કે જ્યારે જ્યારે કરણ દર્શાવવા માટે તૃતીય વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે એ સિવાય જ્યાં કરણ ન હોય એવી જગ્યાએ તૃતીય વિભક્તિનો પ્રયોગ કરવાનો હોય ત્યારે એવા કેટલાક વિશિષ્ટ શબ્દોમાં પણ આનો તૃતીયનો પ્રયોગ થાય છે, જેમ કે આપણે સહ, સાધમ, સાકમ, સમમ, અલમ, વિના, હિનમ અને વિકારાર્થે
આ શબ્દો જોઈ ગયા. તમને એક વાત બરાબર ધ્યાનમાં રાખજો કે જે ઉદાહરણો પૂછાશે એ ઉદાહરણો તમારા પાઠ્યપુસ્તકમાંથી હશે. હું તમને જે અહીંયા ઉદાહરણો કહું છું એ માત્ર ને માત્ર આ અવ્યયોને ધ્યાનમાં રાખી એને સમજાવવા માટે હું અહીંયા કહું છું. બાકી તમારે ધ્યાનમાં લેવાના છે પાઠ્યપુસ્તકના ઉદાહરણો. આ વાતને ખ્યાલમાં રાખજો. આ વિડીયોમાં આપણે તૃતીય વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ શીખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે ચતુર્થી વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ ભણશું. અસ્તુ.